નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના માળિયા હાટીના ખાતે ગાંધી પરિવાર દ્વારા સમૂહ નિવેદ તેમજ હવન યોજાયો. માળિયા હાટીનાની પાવન ધરા ઉપર ગાંધી પરિવારના કુળદેવી શ્રી વિજલ આઈ માતાજી તેમજ કુળદેવ શ્રી ખેતલિયા દાદાના સાનિધ્યમાં સમૂહ નિવેદ તારીખ 22/2/2024 રાખેલ તેમજ હવન તારીખ 22/2/2024 ગુરુવારના રોજ શ્રી ખેતલિયા દાદા ભક્તિ મંડળ માળિયા હાટીના તથા સમસ્ત ગાંધી પરિવાર ગાંધી ફળિયા વર્ધમાન ચોક માળિયા હાટીના ખાતે શાસ્ત્રીજી આનંદભાઈ પેરાણી શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ગાંધી પરિવારનો મહાયજ્ઞ યોજાયો. આ ધાર્મિક કાર્યક્રમ સહપરિવાર સાથે ગાંધી પરિવારે સપરિવાર ઉપસ્થિત રહી ઉપસ્થિત મહેમાનોનું મહાપ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. રિપોર્ટર વિનોદ બી રોજાતલા માળિયા હાટીના. શ્રી વિજલાઈ માતાજી જય શ્રી ખેતલિયા દાદાની છે. આજે 22/2/2024 રોજ માળિયા મુકામે ગાંધી કુટુંબનો હવન અને નિવેદ બંને સફળતાપૂર્વક પાર પડ્યા છે. આજે 29 વર્ષથી માતાજીના નિવેદ તથા હવનનો સફળતાપૂર્વક અમે સંચાલન કરી રહ્યા છે. આજથી 29 વર્ષ પહેલાં અમારા વડીલ શ્રી સૂર્યકાંતભાઈ દુલભજી ગાંધીના મનમાં વિચાર આવ્યો કે આપણે ગાંધી કુટુંબને જ્યાં પણ ભારતમાં હોય ત્યારે એક કરવું છે. એટલે એક કરીને આજે ગામે ગામેથી મેંદેડા, વેરાવળ, માંગરોળ, બોમ્બે, ચેન્નઈ, કલકત્તાથી લોકો આવી ગાંધી કુટુંબના પરિવારમાં સાથ સહકાર આપે છે. પહેલાં સૌપ્રથમ અમે નિવેદ કરીએ છીએ, ત્યારબાદ અમે હવન કરીએ છીએ. આજે 29 વર્ષથી આ સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે. અમારા કમિટીના પ્રમુખ કમલેશભાઈ ગાંધી, મુકેશભાઈ ગાંધી અને વિજયભાઈ ગાંધીની મહેનતથી છેલ્લા 29 વર્ષથી એવું સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે. તે બદલ સર્વે ગાંધી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય જય.